जामनगर तारीख 10 सितंबर जामनगर नी श्री पीएम शाह मेडिकल कॉलेज खाते निर्माण पामेल रीडिंग रूम नु राज्यना प्रवासन मंत्री श्री मुडुभाई बेराना हस्ते उद्घाटन करवामां आव्युं हतुं। मंत्रीश्री आ प्रसंगे जणाव्युं हतुं के कॉलेज खाते अद्यतन रीडिंग रूम नी सुविधा थकी विद्यार्थीओने अभ्यास करवामां हवेथी सरळता रहेशे। श्री एमपी शाह सरकारी मेडिकल कॉलेज जामनगर खाते हाल 1500 जेटला एमबीबीएस ना विद्यार्थीओ तथा 500 जेटला पीजी ना विद्यार्थीओ अभ्यास करे छे। તેઓના અભ્યાસ માટે હાલ સંસ્થા ખાતે 200ની ક્ષમતાનો બે રીડિંગ રૂમ, જૂની કોલેજ બિલ્ડિંગ તથા 300ની ક્ષમતા સાથે એક નવો રીડિંગ રૂમ, નવી કોલેજ બિલ્ડિંગમાં એમ કુલ 700ની ક્ષમતાના રીડિંગ રૂમ ઉપલબ્ધ છે તથા સંસ્થા ખાતે 200ની ક્ષમતાવાળું પુસ્તકાલય પણ ઉપલબ્ધ છે। આ પ્રસંગે મંત્રીશ્રી સાથે ધારાસભ્યોએ મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, અગ્રણીશ્રીઓ વિમલભાઈ કગથરા, મહામંત્રીશ્રીઓ વિજયસિંહ જેઠવા, શ્રી પ્રકાશભાઈ વાંભણિયા, એમપી શાહ મેડિકલ કોલેજના ડીન શ્રીમતી નંદિની દેસાઈ, જીજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડ ડોક્ટર દીપક તિવારી, ડોક્ટર ચેટર્જી તેમજ અન્ય ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા। જે એમપી શાહ મેડિકલ કોલેજમાં અહીંયા હોસ્ટેલનું બિલ્ડિંગનું હમણાં ભૂમિપૂજન કરવામાં આવ્યું અને લગભગ 350 જેટલા રૂમ અને 700 વિદ્યાર્થી રહી શકે એવી અદ્યતન હોસ્ટેલ અહીંયા નિર્માણ થવાની છે। સાથે સાથે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન પણ છે અને રાજ્ય સરકારે આ ચાલુ વર્ષના 2023-24 વર્ષમાં વર્ષોથી જે આપણી માગણી હતી લગભગ 2011થી સતત રજૂઆત અહીંથી મેડિકલ કોલેજ જીજી હોસ્પિટલમાંથી અહીંના આપણા પ્રતિનિધિઓ અને વહીવટીતંત્ર દ્વારા રજૂઆતો કરવામાં આવતી હતી એમાં નવું બિલ્ડિંગ હોસ્પિટલનું બાકીની બધી સુવિધાઓ માટે સતત આ રજૂઆત હતી। લગભગ 550 કરોડ રૂપિયાનો આખા ખર્ચથી આમ ટોટલ જે નવું બિલ્ડિંગ છે, હોસ્ટેલ છે, એમ તબક્કાવાર એક એક પ્રોજેક્ટ છે હજી એ લેવા માટે રજૂઆતનો આ વર્ષે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમે બધા આપણા જામનગર જિલ્લાના બધા ધારાસભ્યશ્રીઓ, અન્ય હોદ્દેદારો, આપણા માન્ય એમપીશ્રી બધા જઈ અને ભારપૂર્વક રજૂઆત કરી હતી બજેટ સમયે અને એ વાતનો આરોગ્ય મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી એની સૂચનાથી આરોગ્ય મંત્રીશ્રી હકારાત્મક અમને જવાબ આપ્યો હતો, કીધું હતું અને સતત ત્યાં અમે સાથે હોઈએ એટલે બજેટ સમયે નાણામંત્રી સાથે પણ છેલ્લે આ વાતને ભારપૂર્વક મૂકી હતી અને એના કારણે બજેટ જોગવાઈ આ વર્ષે ચાલુ વર્ષમાં કરી દીધી છે। અત્યારે 58 કરોડ રૂપિયાના આ બિલ્ડિંગ છે એનું ભૂમિપૂજન હમણાં થતાં આ આપણી ખૂબ જૂની અને ખૂબ પ્રતિષ્ઠિત એવી એમપી શાહ મેડિકલ કોલેજને આ સુવિધા મળશે। જીજી હોસ્પિટલનો પણ જે વિતરણ થવાનું છે, બાજુબાજુની જે જગ્યાઓ છે, હજી પાર્કિંગની વ્યવસ્થા, બીજા નવા બિલ્ડિંગોની વ્યવસ્થા, એના માટેની જે બધી જ કાર્યવાહી પૂર્ણ થાય એટલે આખું પ્રેઝન્ટેશન કલેક્ટર કચેરીમાં થોડા સમય પહેલાં દિશાની મિટિંગ હતી ત્યારે અમે જોયું હતું ખૂબ સરસ રીતે આપણી આ હોસ્પિટલ અને હોસ્ટેલ અને કોલેજનું જે વિસ્તૃતિકરણ થઈ રહ્યું છે અને એનો પહેલું પગથિયું એમ કહી શકાય કે આજે આ હોસ્ટેલ બિલ્ડિંગથી આપણે ભૂમિપૂજન જેનું કર્યું ત્યાંથી શરૂ થયું છે। બીએસ9 ટીવી ન્યૂઝ સાથે પ્રવીણ ચાવડા, જામનગર।